नमस्कार वाला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल मैथ स्टोरी में तमारु स्वागत है। आज अपने धोरण एक नु घरे शीखिए तमाम प्रवृत्तियों सॉल्यूशन मेळवीशुं। तो घरे शीखिए जुलाई 2021 अंक एक नु सॉल्यूशन आज आपणे जोईशुं। बाळ मित्रों, आ वीडियो अंत सुधी जोता रहेजो जेथी करीने तमने संपूर्ण सॉल्यूशन मळी रहे। चलो बाळ मित्रों, सौ प्रथम जोईए चेप्टर एक एटले के प्रकरण एक में आपणने आपेलू छे रंग पूरणी। तो जोईए सामग्री में शुं जोईशे, मीणिया रंग। अहीं आपेल चित्र में रंग पूरो, तो बाळ मित्रों तमने जे स्क्रीन पर देखाई रह्युं छे ते प्रमाणे तमारे रंग पूरवाना रहेशे। सौ प्रथम पाननुं चित्र छे, त्यारबाद वृक्ष, त्यारबाद स्टार, त्यारबाद दड़ो, त्रिकोण, वर्तुळ, चॉकलेट, फुग्गो। आ प्रमाणे आकृतिमां दर्शाव्या प्रमाणे तमने स्क्रीन पर देखाई रह्युं छे ते मुजब तमारे रंग पूरवाना रहेशे। त्यारबाद बीजुं प्रकरण छे मिनारो बनावीए। तो मिनारो बनावीएमां बाळ मित्रो प्रवृत्ति तमने आपेली छे, कई कई सामग्रीनी जरूर छे ते पेपर कप न मळे तो स्टीलना प्याला पण चालशे अने एक दड़ो अने स्मार्टफोन। चलो ए प्रवृत्ति बाळ मित्रो तमारे जाते करवानी रहेशे, तमे वाँचीने जोईने समझी शको छो अने साथे लखी शकशो। त्यारबाद आगळ जोईए चेप्टर नंबर 3 चीटक काम। तो चीटक कामनी अंदर सामग्री स्मार्टफोन, सुंदर रंगीन कागळ, रंगीन छापा, कातर, एक रुपियानो सिक्को अने पेन्सिल। चलो रुपियानो सिक्को रंगीन कागळ पर मूकी दोरी लो। हवे तेने कातरनी मददथी कापी लो। आवा 10 वर्तुळ કાપો। नीचे आपेल ઝાડમાં આપેલ વર્તુળ પર ગુંદરની મદદથી ચોંટાડો। જો બાળ મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ પ્રમાણે તમારે તે પ્રવૃત્તિ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ચેપ્ટર નંબર 4 પેટર્ન બનાવીએ। સામગ્રી દિવાસળી અથવા સાવણો કે લીમડાની એક સરખા ભાગની સળી। ચલો આ પ્રવૃત્તિ બાળ મિત્રો તમારે જાતે કરવાની છે, તમે આકૃતિ જોઈ શકો છો। આ પ્રમાણે તમારે દિવાસળીની ગોઠવણી કરવાની છે જે તમારીથી સહેલાઈથી થઈ શકશે। ત્યારબાદ છે પ્રકરણ 5 રંગોળી બનાવીએ। સામગ્રી જોઈશે સ્માર્ટફોન, ચોક, કાકરા, મોતી અથવા ઈંટના નાના ટુકડા અથવા તો બિયા। ચલો આ પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે બાળ મિત્રો, અહીં આપેલ ચિત્ર પર બાળકોને નાના કાગરા કે અન્ય સામગ્રી ગોઠવવાનું કહો। ચોકથી જમીન પર કે ભોંય તળિયે આ પ્રકારના આકાર દોરી બાળક પાસે તેમાં રંગોળી પૂરાવવાની છે। એટલે બાળ મિત્રો તમારે આની અંદર રંગ પૂરવાના રહેશે। ત્યારબાદ જોઈએ છઠ્ઠું ચેપ્ટર કોણ જુદું, એટલે કે જે અલગ હોય તેનામાં આપણે રંગ પૂરવાનો છે। તો પહેલા ચિત્રની અંદર એક પાંદડું અલગ છે તો તેના પર આપણે રંગ કરીશું। ત્યારબાદ એક કુંડું છે તો એ કુંડાને પણ આપણે રંગ કરીને અલગ છે તેમ દર્શાવી શકીએ। ત્રીજામાં બધા જ સફરજન છે, એક કેળાનું ચિત્ર આપેલું છે તો કેળા ઉપર આપણે રંગ પૂરીશું। ત્યારબાદ 4 વૃક્ષ છે અને એક ઘરનું ચિત્ર છે તો ઘર ઉપર રંગ પૂરીશું। ત્યારબાદ સ્માઇલી જોઈએ તો 4 સ્માઇલ કરે છે જ્યારે એક મૂંઝાયેલું છે તો તેના ઉપર આપણે રંગ કરીશું, એટલે કે તેનો આકાર અલગ છે। આગળ જોઈએ બાળમિત્રો પ્રશ્ન 7 પ્રકરણ 7 યુનિટ 7 જે છે વાર્તા। બાળમિત્રો આ વાર્તા તમારે જાતે વાંચી અને સમજવાની છે। ચાલો આગળ જોઈએ 8મો ડોશીમા અને દેડકો। ચાલો તો ડોશીમા અને દેડકાની એક કાવ્ય આપેલી છે બાળમિત્રો આપણને, અહીં એક કાવ્ય તમારે મોટેથી ગાવાની છે। ત્યારબાદ આગળ જોઈએ તો 9મું ચેપ્ટર ટપકા જોડીને ચિત્ર બનાવો। ચાલો ટપકા જોડીને તમે ચિત્ર બનાવી શકો છો, સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે। આ પ્રમાણે તમારા કંઈક ચિત્ર તૈયાર થશે જે તમારે બનાવવાનું રહેશે। ત્યારબાદ જોઈએ 10મું ચેપ્ટર જોડી શોધો। ચાલો સામગ્રીમાં પેન્સિલ અને રબર, નીચે બંને તરફ કેટલાક શાકભાજીના ચિત્રો આપેલા છે તે બાળકને બતાવો। હવે બાળકને કહો કે એક સરખી શાકભાજીની જોડી બનાવો। તો બાળમિત્રો તમારે આ રીતે સામસામેની જોડીઓ બનાવવાની રહેશે, જે સામસામે સરખા ચિત્ર હોય તે બંનેને જોડવાના છે। પહેલાં ટમેટા છે, દૂધી છે, તો તેની સામે તેનું ચિત્ર હોય તેની સાથે તમારે તેને જોડવાનું રહેશે। ત્યારબાદ આગળ જોઈએ 11મું નાનું મોટું। તો જે નાનું હોય તેનામાં રંગ પૂરવા કહ્યું છે। ચાલો બે કુંડા છે તો પહેલું બીજું કુંડું નાનું છે તો તેના ઉપર રંગ આવશે, એટલે કે બે વૃક્ષો છે નાના વૃક્ષમાં રંગ પૂરીશું। આ પ્રમાણે તમારે એની અંદર રંગકામ કરવાનું રહેશે। બાળમિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે જે વસ્તુ નાની છે તેના પર આપણે રંગ કરેલો છે, આ પ્રમાણે જ તમારે કરવાનો રહેશે। ત્યારબાદ 12મું જોઈએ ટપકા ચિત્ર। ચાલો ટપકા ચિત્ર છે, જેટલા ટપકા છે તે ટપકા ઉપર આપણે રંગ પૂરવાનો છે, તમે ચિત્રમાં જોઈ શકો છો। આ પ્રમાણે તમારે તેની અંદર રંગ પૂરણી કરવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ 13મું કાગળની સાંકળ। તો કાગળની સાંકળ તમે કેવી રીતે બનાવી શકો બાળમિત્રો,
तो एनी अंदर जो आपने आग प्रवृत्ति की रचना आपेली है ये ते वाँची ने आग ए प्रमाण करता जशो तो रचना तैयार थे। त्यारबाद एवज रीते विमान बनावा विमान बनावा तो तमने बाळ मित्रों खूब ज फावे छे तो ये विमान बनावानी पण प्रवृत्ति आपने आ चेप्टर नी अंदर आपेली छे तो तमे ते विमान बनावी शकशो। त्यारबाद जोईए प्रकरण नंबर 15 आकार दोरीए। चलो जे आकार आपने आपेला छे बाळ मित्रों तेने तमारे आगळ सुधी लंबावीने ए प्रमाणे दोरवाना छे। अहीं स्क्रीन ऊपर तमने दर्शावेलू छे कयो आकार तमे केवा पेटर्न थी अथवा तो केवी रीते दोरी शकशो ते तमे जोईने दोरी शकाशे। आग जोईए 16 चित्र पूरु करो। चलो चित्र अधूरा है तेने आपणे पूर्ण करवाना छे तो पहलू जे चित्र फूलनू छे तेमा फूलनी जे पांख नथी आपेली तेवो आपणे पूरी करीने फूल आखू पूर्ण करीशुं। एवी रीते हार आपेलो छे माछली छे तो एवी रीते जे जे चित्र ज्यां अधूरा छे ते स्क्रीनमां दर्शाव्या प्रमाणे तमारे पूर्ण करवाना रहेशे। 17 चेप्टर जोईए अक्षर परिचय। चलो ग मां लाल रंग पूरवानो छे, म मां पीळो रंग पूरवानो छे अने नगारा न मां लीलो रंग पूरवानो छे। तो ज्यां आपणे ग जोईशुं त्यां लाल रंग आवशे, ज्यां ज्यां वर્તુળમાં ન લખેલો છે ત્યાં લીલો રંગ આવશે અને જ્યાં જ્યાં મરચાનો મ છે ત્યાં પીળો રંગ પૂરીશું। તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે આ પ્રમાણે તમારે રંગ પૂરવાનો રહેશે। ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 18 અંક પરિચય। ચાલો કેટલા અંક છે એ અંક જોઈને નીચે આપેલા અંક ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે। તો પહેલાં 2 ફૂલ આપેલા છે તો 2 ઉપર રાઉન્ડ આવશે, ત્યારબાદ 4 પાન આપેલા છે તો 4 પાન ઉપર આપણે રાઉન્ડ કરીશું એટલે કે ચોગડે 4 પર। એવી રીતે સ્ક્રીનમાં તમને દર્શાવ્યું છે એ પ્રમાણે તમારે તેના જવાબ ભરવાના રહેશે। બાળમિત્રો આ હતું આપણા ધોરણ 1નું ઘરે શીખીએ જુલાઈ 2021ની સંપૂર્ણ સોલ્યુશન। આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપના મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો અને જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવું ભૂલશો નહીં। ધન્યવાદ।